જાંગીપુરા થી દીપાલ ગ્રુપ કોઓપરેટિવ કોટન સેલ સોસાયટીના પૂર્વ પ્રમુખ અને ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પાલને સંગઠનમાં નવસારીના વેપારી દંપતીએ 27.76 કરોડના ડાંગરનો પાક ક્રેડિટથી ખરીદી નાણાં જ નહોતા ચૂકવ્યા. 2 વર્ષથી 5,450 ખેડૂતોએ રડવાનો વારો આવ્યો છે. ઘણા સમયથી વેપારીનો સંપર્ક કરાઈ રહ્યો હોય પરંતુ વેપારી દંપતી રૂપિયા ન ચૂકવી મરડી સાથે છેતરપિંડી કરાતા ફરિયાદ નોંધાઈ છે. પાલ કોટન મંડળીના મેનેજર સુરેશ પટેલે ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું કે કોટન મંડળીના તાત્કાલિક પ્રમુખ જયેશ શંકરભાઈ પાલે 1 એપ્રિલ 2016 થી 31 માર્ચ 2021 સુધી સમયગાળામાં શ્રી સાંઈ હસ્તી એગ્રો પ્રોડક્ટના ડિરેક્ટર પ્રજ્ઞેશ નાયકને 25,51,85,382 રૂપિયાનું ઉધાર ડાંગર વેચ્યું. 25.76 કરોડ અને વ્યાજ મળી 27.76 કરોડના બાકી લેણા માટે ઘણા સમયથી વેપારીનો સંપર્ક કરાતો હતો પરંતુ વેપારી દંપતી રૂપિયા નહીં ચૂકવી મંડળી સાથે છેતરપિંડી કરતા જ ગુનો નોંધાયો. ડાંગરના બાકી લેણા 27 કરોડ મુદ્દે મંડળીના મેનેજરે થોડા દિવસ પહેલા પોલીસ મથકમાં અરજી પણ આપી. જયેશ પાલ આગોતરા મેળવીને હાઈકોર્ટ પહોંચી ગયો. જે સમયે તેની પર ગુનો ન નોંધાયો હોવાથી આગોતરા આપણો ઇનકાર કરાયો. ગમે ત્યારે ગુનો નોંધાય તો પોલીસ ધરપકડ કરતા પહેલા 7 દિવસ અગાઉ જયેશ પાલને જાણ કરવા કોર્ટે આદેશ આપ્યો છે. વેપારી રૂપિયા નહીં આપતા ડિરેક્ટરે 28 સપ્ટેમ્બર 2020ના રોજ મીટિંગ પણ બોલાવી 14 ડિરેક્ટરોએ રાજીનામા ધરી દીધા અને એક પછી એક 14 ડિરેક્ટરોએ રાજીનામા આપતા જયેશ પાલે બાકી રૂપિયા ચૂકવવા મુદ્દે લેખિત બહાનધરી આપ્યું અને કહ્યું કે વેપારી રૂપિયા નહીં ચૂકવે તો જે તે મિલકત વેચીને પણ રૂપિયા જમા કરશે. આજ દિન સુધી પાલ કે વેપારી એક પણ રૂપિયો ચૂકવ્યો નથી. ઘટના એ હતી કે 5,449 ખેડૂતોએ પાલ કોટનના નોંધાયેલા સભ્યો છે અને એના છે 17 થી જે પૈસા વેપારી પાસે બાકી પડતા હતા. અમે ઘણીવાર વેપારીને રજૂઆત કરી, માજી પ્રમુખજી છે માનનીય જયેશભાઈ પટેલને પણ રજૂઆત કરી કે સાહેબ આ ખેડૂતોના પૈસા મળે એવી કોશિશ કરો. 2-3 વાર પોતે પણ મેં ફોન કર્યો અને મેનેજર થ્રુથી ફોન કરાવ્યો, મેનેજરને રૂબરૂ પણ મોકલાવ્યા હતા. પણ એ કે ભાઈ જોઈશું, આઈ નવર, એ બધું મારું કામ નથી, હું જોઈ લઈશ, આ રીતના જવાબો હતા. પછી અમે ઘણીવાર સમાધાનની કોશિશ કરી પણ કોઈ સમાધાન પ્રક્રિયા થઈ નહીં અને વેપારી અમારે 27 કરોડ 74 લાખ રૂપિયા લેવાના છે એની સામે 15 કરોડ રૂપિયા આપવાનો એફિડેટ લાવ્યો. એણે એવું કીધું કે ભાઈ જયેશભાઈ થકી જે મારે ત્યાં પૌવાનું બિલિંગ થયું હતું એમાં એ બિલિંગમાં મને ખોટ ગઈ છે. અમે એમને કીધું કે ભાઈ જયેશભાઈ જોડે તમે સમાધાન કરીને જે કંઈ સંસ્થાના પૈસા નીકળતા હોય ખેડૂતોના હિતમાં તો તમે કાર્યવાહી કરો. પણ એમણે કોઈ એવી અમને અહીંયા ધરપત પણ ન આપી અને કોઈ પણ રીતે અમને સપોર્ટ નહીં કર્યો. એટલે આખર તો અમારે પછી ખેડૂતોના પૈસા વસૂલાત કરવા માટે જે કંઈ બનતા પ્રયાસો કરવા પડે એ માટે અમારે એક અરજી આપી હતી ને અરજીના વિશ્લેષણ અને સંશોધન બાદ આ FRI દાખલ થઈ છે. જે નવસારીનું જે દંપતી છે કઈ રીતે ક્રેડિટ પર માલ કરી દીધો હતો? નવસારીનું જે દંપતી છે પ્રજ્ઞેશભાઈ નાયક કરીને છે અને એમના મિસિસ છે એ ઓનર છે. જે સ્ત્રી છે એટલે સ્વાભાવિક રીતે અમે પણ એવું નહીં વિચારતા પણ એ ફેક્ટરી ચલાવવામાં અને બધી જગ્યાએ એમનું ઇન્વોલ્વમેન્ટ હતું. સંસ્થામાં જ્યારે એમણે આવીને કીધું કે ભાઈ અમે આ જયેશભાઈના વખતમાં ત્યારે આ બોર્ડની સમક્ષ આવીને એવું કીધું કે અમે વેપારી છીએ અને અમે માલ લઈશું અને એમણે જે માલ લીધો એના પૈસા વખતો વખત ટુકડે ટુકડે આપ્યા. પણ છેલ્લા 2 વર્ષથી જયેશભાઈ જે આમાં શું હોય કે અત્યારે જે માલ હોય એ માલ તમે વ્યવસ્થિત રીતે ખરીદો અને એનું પુલિંગ એટલે એકત્રકરણ કરી તમારે એ માલ સારા ભાવે ઉપજે અને એ ભાવ વેચાયા પછી ખેડૂતોને તમે એના પૈસા વિતરણ કરી શકો. 27 કરોડની જે ફરિયાદ નોંધાય છે શું છે હકીકત? ફરિયાદી સુરેશભાઈ પટેલ જે ધ પાલ ગ્રુપ કોઓપરેટિવ કોટન સેલ સોસાયટી જે સહકારી મંડળી છે તેના હાલના મેનેજર છે તેઓએ ફરિયાદ આપી છે કે જયેશભાઈ શંકરભાઈ પટેલ જે તત્કાલીન સહકારી મંડળીના ચેરમેન હતા તેઓ દ્વારા 2016 થી 2021ના 5 વર્ષના સમય દરમિયાન જયેશભાઈએ નિયમ મુજબ જે ખરીદ વેચાણ સમિતિ હોય તેના પ્રમુખ બની સમિતિની જે બેઠક બોલાવવાની હોય જેમાં ભાવ નક્કી કરવાના હોય અને તેના બાદ જે સોદા બુકમાં એન્ટ્રી કરાવવાની હોય તે બધા જ નિયમાનુસાર કાર્યવાહી ન કરી અને સાથે સાથે પ્રજ્ઞેશ નાયક અને મોનાબેન નાયક જે સાંઈ હસ્તી પ્રોડક્ટ લિમિટેડના ડિરેક્ટર્સ છે તેઓને ડાંગરનો પાક વેચાણ કરી અને જ્યારે તે માહિતી હોવા છતાં કે અગાઉ પણ જ્યારે આ સોસાયટી દ્વારા ડાંગરનો પાક વેચાણ કરેલ છે તેના રૂપિયા બાકી છે
તે જાણવા છતાં તેઓને જ્યારે વેચાણ કરેલ તેઓના રૂપિયા 27,76,51,350 રૂપિયા હજુ સુધી હાલની તારીખમાં ના મેળવી એક ગુનાહિત કાવતરું રચ્યું હોય તેમ જયેશભાઈ પટેલ જે સહકારી મંડળીના પૂર્વ ચેરમેન હતા તેઓ વિરુદ્ધ અને પ્રજ્ઞેશભાઈ નાયક અને મોનાબેન નાયક જે સાંઈ હસ્તી પ્રોડક્ટ લિમિટેડના ડિરેક્ટર્સ હતા તેઓ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. તદઉપરાંત ઓલપાડ અને 84 તાલુકાના અલગ અલગ ગામોના 5,000થી વધારે ખેડૂતોના તેઓ આ સહકારી મંડળીમાં સભાસદો હોય તેથી આ ગુનાની ગંભીરતાને સમજી આ તપાસ હું પોતે ECP ઇકોસેલ તરીકે કરી રહ્યો છું. ઓકે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.